વાંચન ચલો આજે આપણે ચેપ્ટર 7 મે તમને આગળ કીધેલું હતું કે ચેપ્ટર 6 7 અને 8 આ થ્રી ચેપ્ટર રિયાને લગતા જ છે બરાબર ને પહેલા છે રિયાની જર્ની હતી હવે 7 ચેપ્ટર છે રિયાની ટ્રેન લેટ કેમ પડી અને પછી છે એક ચેપ્ટર રિયા મામાને ઘેર પહોંચે છે તેનું છે બરાબર આ ચેપ્ટર રિયાને લગતા જ છે તો આજે આપણે શીખીશું ચેપ્ટર 7 રિયાની ટ્રેન લેટ કેમ પડી પણ તે પહેલા આજે એક મસ્ત એકદમ સરસ રેની સીઝન ચાલે છે ને કેટલો સરસ મજાનો રેન પડે છે કેવી સરસ મસ્ત વાતાવરણ છે તો આ વાતાવરણ જોઈને મને સરસ મજાનું ગીત યાદ આવે છે તમને લોકોને ગીત ગાવાનું ગમે છે ને તો ટીચર તમે ગીત ગાશે તો તમારે મારી સાથે ગીત પણ ગાવાનું છે અને સરસ મજાની શું કરવાનું છે એક્શન પણ કરવાની છે પણ બધાએ જ કરવાનું છે તો આપણે ગીત ગાઈશું ચલો ચાલો આજે આપણે સરસ મજાનું ગીત ગાઈશું આ શું છે બોટ પણ કહેવાય છે અને એને શું કહેવાય છે નાવ પણ કહેવાય છે તો ચાલો આજે આપણે આના પર આપણે ગીત ગાઈશું બધાએ ગાવાનું છે અને એક્શન પણ કરવાની છે બધાએ સાગરમાં નાવ મારી સરરર જાય સાગરમાં નાવ મારી સરરર જાય કાંઠે ઉભા ઝાડ જોઈને ધીમા ધીમા જાય કાંઠે ઉભા ઝાડ જોઈને ધીમા ધીમા જાય દૂર પેલા પંખીઓનો કલરવ થાય દૂર પેલા પંખીઓનો કલરવ થાય એને સુની હૈયું મારું ઉડવાને થાય એને સુની હૈયું મારું ઉડવાને જાય સાગરમાં નાવ મારી સરરર જાય સાગરમાં નાવ મારી સરરર જાય દૂર પેલા મંદિરોમાં ઘંટારાવા થાય દૂર પેલા મંદિરોમાં ઘંટારાવા થાય એને સુની શીસ મારું ઝૂકી ઝૂકી જાય એને જોઈને શીસ મારું ઝૂકી ઝૂકી જાય સાગરમાં નાવ મારી સરરર જાય સાગરમાં નાવ મારી સરરર જાય કાંઠે ઉભા ઝાડ જોઈને ધીમા ધીમા જાય કાંઠે ઉભા ઝાડ જોઈને ધીમા જાય ચલો તમને મજા આવી ને ગીત ગાવાની કેટલી સરસ મજાનું ગીત હતું હને તો ચાલો હવે આવે આપણે આજે 7 ચેપ્ટર શીખીશું કયું હતું રિયાની ટ્રેન લેટ પડી હવે રિયાની ટ્રેન કેમ લેટ પડી તે આપણે જોઈશું હજી પણ રિયા ડાયરીમાં લખે છે અને રિયા ડાયરી કોના માટે લખતી હતી જીયા માટે કોના માટે જીયા માટે તો ચાલો હવે આપણે આગળ જોઈશું રિયા કહે છે કે હું તો જાગી ગઈ અમારી ટ્રેન કોઈ પ્લેટફોર્મ પર ઊભી હતી જ્યારે આપણે સૂતા હોય અને ટ્રેન જો કોઈ ટ્રેન ઊભી રહી જાય તો આપણી આંખ ખુલી જાય ને એવી રીતના રિયાની આંખ પણ ખુલી ગઈ અને શું આવેલું હતું પ્લેટફોર્મ આવેલું હતું તો રિયા વિન્ડોમાંથી જોઈ છે કે કયું પ્લેટફોર્મ આવ્યું છે તો એની નજર કેના પર પડી દીવાલ દીવાલ એટલે વોલ એક વોલ પર પડી ત્યાં શું હતું ક્લોક હતી ઘડિયાળ હતી તેમાં કેટલા વાગેલા હતા 5 ક્લોક વાગેલા હતા કેટલા 5 ક્લોક હવે એની નિયર જ શું હતું ખબર છે સ્ટમ્પ હતો અને એ સ્ટમ્પ પર બોર્ડ હતું એ બોર્ડ પર લખેલું હતું વડોદરા જંકશન શું લખેલું હતું વડોદરા જંકશન એટલે કયું સ્ટેશન આવેલું હતું વડોદરા વેરી ગુડ જો તમને દેખ તમને ખબર પડે છે કે વડોદરા જંકશન જંકશન લખેલું છે વડોદરાની બાજુમાં યાદ છે કોઈને જંકશન એટલે શું ટીચરે સમજાવેલું હતું હા બે કે વધુ રેલ માર્ગ છૂટા પડતા હોય તેને શું કહેવાય છે જંકશન કહેવાય છે સરસ તમને બધાને યાદ છે
ચલો પછી આગળ તે શું લખે છે તે આપણે જોઈએ. અને તે કહે છે કે માઇકમાં સૂચના આપવામાં આવી હતી કે વલસાડ, સુરત, વાપી, મુંબઈ તરફની જોવા અને આવવા વાળી બધી ટ્રેન શું છે, લેટ છે. આપણે જો ઘણીવાર સ્ટેશન પર જતા હોય તો ઘણીવાર ટ્રેન લેટ આવે છે, ખબર છે તમને? તમને ખબર છે કે સેના કારણે ગાડી લેટ હોય છે? કોઈક વાર 1 અવર્સ, કોઈ વાર 2 અવર્સ. તો તમે જોજો, રેની સિઝનમાં, જયારે રેની સિઝનમાં શું થાય છે, જે પ્લેટફોર્મ પર અને જ્યાં ટ્રેન આવતી હોય પાટા પર બધે પાણી ભરાઈ ગયેલા હોય છે. તો શું હોય છે, ટ્રેન કોઈ લેટ પહોંચે છે, કોઈ લેટ આવતી હોય છે, બરાબર? તો તેની એની રિયાની ટ્રેન કેટલી લેટ હતી? 2 અવર્સ લેટ હતી. કેટલી લેટ હતી? 2 અવર્સ તેની ટ્રેન લેટ હતી. તો ત્યાં સુધીમાં રિયાએ શું કર્યું, તેને ચા નાસ્તો કરી દીધા, સરસ મજાના મમ્મી થેપલા લઈને આવેલા હતા, તેને સરસ મજાની ચા પીધી અને થેપલા ખાઈ લીધા. પછી એના પપ્પા કહે છે કે ચલો 2 અવર્સ ટ્રેન અહીંયા લેટ છે, ત્યાં સુધી શું કરવાનું? તો તેના પપ્પા, રિયાના પપ્પા એને કહે છે કે ચલ રિયા, હું તને આપણે અહીંયા રેલવે સ્ટેશન પર કઈ કઈ ફેસિલિટી હોય છે તે હું તને બતાવું. ફેસિલિટી એટલે સુવિધાઓ, કઈ કઈ સુવિધાઓ અહીંયા મળે છે. તો તેના પપ્પા તેને બતાવે છે. તમને ક્વેશ્ચનમાં પૂછાશે કે રિયાએ રેલવે સ્ટેશન પર કઈ કઈ ફેસિલિટી જોઈ, તો યાદ રાખજો આપણે જોઈએ કે કઈ કઈ એને ફેસિલિટી એના પપ્પા એને બતાવે. પપ્પા રિયાને ટિકિટ બારી બતાવે છે, ટિકિટ વિન્ડો, જેમાં આપણે ટ્રેનમાં જવાની ટિકિટ લઈએ છીએ. પછી એને બતાવ્યું છે, શું કે બતાવે છે, યસ વેટિંગ રૂમ, પ્રતીક્ષા ખંડ. પછી જો તમને દેખાય છે પિક્ચરમાં, પાર્સલ રૂમ છે, આ સ્ટેશન પર જ હોય છે કે જે ઘણા લોકો પાર્સલ પણ મોકલાવતા હોય છે. તો શું કરે છે, આ બધા પાર્સલ આ રૂમમાં ભેગા કરે છે. પછી તમને દેખાય છે ટોયલેટ બાથરૂમ, જેમાં જેન્ટ્સ અને લેડીઝ તે પણ સ્ટેશન પર તેની સુવિધા હોય છે, પીવાના પાણીની સુવિધા હોય છે. પછી તમને દેખાય છે ચા નાસ્તાની કેન્ટીન છે, આ બધું રિયાને તેના પપ્પા બતાવે છે. પછી રિયાને તેને એના પપ્પા પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટેનો બ્રિજ તેને બતાવે છે. જો તમને દેખાય છે ને પિક્ચરમાં, એ બ્રિજ એક પ્લેટફોર્મ પરથી બીજા બ્રિજ પર, બીજા પ્લેટફોર્મ પર જવા માટે છે. અને બીજું કે ટ્રેન જો તમને અહીંયા ઊભેલી જોવા મળી છે ને, ત્યાં રેલવેના જે એમ્પ્લોય હોય છે તે ત્યાં જ પાઇપ હોય છે, એ પાઇપ વડે ટ્રેનને ક્લીન કરે છે અને પાણી પણ ભરતા દેખાય છે. દેખાય છે ને પિક્ચરમાં, આવી રીતે તેઓ ટ્રેનને પણ એકદમ ક્લીન કરે છે. આ બધી વસ્તુ પપ્પા તેને રિયાને બતાવે છે. ચલો, રિયાને એના પપ્પાએ કઈ કઈ ફેસિલિટી બતાવેલી હતી આપણે જોયું ને પિક્ચરમાં. પ્રતીક્ષા ખંડ હતું, ટિકિટ ચેકરનો રૂમ હતો, પછી પીવાના પાણીની સગવડ, પછી એને શું જોયેલું, આપણે બ્રિજને ક્રોસ કરવા માટે ઉપર ખબર પેલો બ્રિજ બનાવેલો હતો તે જોયું, કેવી રીતના ટ્રેનને ક્લીન કરે છે પાણીથી, તેના પાઇપ જોયા, ઘણું બધી વસ્તુ તેને જોઈ. તમને ક્વેશ્ચનમાં પૂછાશે કે રિયાએ સ્ટેશન પર કઈ કઈ ફેસિલિટી જોઈ, તો તમારે લખવાનું. હવે આગળ રિયાને તો આ બધી ફેસિલિટી જોઈને તેને તો ખૂબ જ એને મજા આવી ગઈ, એને તો બહુ ગમ્યું. પછી રિયા કહે છે કે થોડીક જ વારમાં માઇકમાં એનાઉન્સ કરવામાં આવ્યું કે હવે થોડીક વારમાં ટ્રેન ઉપડવાની છે. તો શું થયું, બધા જ તે લોકો, તેના પપ્પા અને રિયા, એ લોકો બધા ટ્રેનના ડબ્બામાં ચડી ગયા અને થોડીક જ વાર થઈ અને ટ્રેન આગળ ચાલવા માંડી. પછી રિયા શું કહે છે ખબર છે, રિયા કહે છે કે અમારી ટ્રેન એક સડક માર્ગ પાસે ક્રોસ થઈ હતી. તો જ્યારે ક્રોસ થાય છે ત્યારે ફાટક હોય છે, તમને ખબર છે ફાટક આવે છે, તમે ફાટકની આગળ તમે જોજો, તમને ગાડીઓ જોવા મળતી હોય છે, પછી ટ્રેન જાય ત્યારે ફાટકને ખોલવામાં આવે છે. તો રિયા એમ કહે છે કે ત્યાં એક ફાટક હતું, ફાટકની બંને બાજુ ટ્રેન ક્રોસ થવાની રાહ જોઈને બધા ઊભા હતા. જોજો, જ્યારે પણ ફાટક પડતો હોય તમે જોયું છે કોઈ ગાડી જતું હોય નહીં, જવું ન જોઈએ, નહીં તો શું થાય, એક્સિડન્ટ થઈ જાય.
તો બધા જ ગાડી પોતાને લઈને ઉભા હતા. તો રિયાએ કઈ કઈ જોઈ હશે? કઈ કઈ ગાડી? રિયાએ ફાટકની બંને બાજુ કયા કયા વ્હીકલ્સ જોયા? તે જો આપણે તમે પિક્ચરમાં જોવો છો, બસ, કાર, ઓટો, બાઇસિકલ, સ્કૂટર, પછી જો માલ સામાનની ભરેલી ટ્રકો જેવા વાહનો પણ ઊભા હતા, અને કેટલાક વાહનો પોતાના વાહન બંધ કર્યા વગર ઊભા હતા. તમને જો આ બ્લેક કલરનું દેખાય છે, એ લોખંડનો સળિયો હોય છે, અને જો સ્ટોપ લખેલું છે, જ્યારે ટ્રેન આવવાની હોય, ફાટક બંધ થઈ જાય ત્યારે આયરવા પડી જાય છે, જેથી કોઈ વ્હીકલ સામેની સાઈડ જઈ શકે નહીં, અને જેના કારણે ત્યાંનું વાતાવરણ અવાજ અને એકદમ ધુમાડાવાળું થઈ જાય છે. કેટલાક લોકો તો ફાટકના સરિયાની નીચેથી ક્રોસ થઈને પણ પાટાની નજીક આવીને ઊભા રહે છે, પણ એવું કરવું જોઈએ નહીં. જેથી શું થાય, જો ટ્રેન ફાસ્ટ આવતી હોય અને આપણને ખબર ન હોય તો આપણે એના અડફેટમાં આવી જાય અને એક્સિડન્ટ થઈ જાય. ગાડીઓ જોઈ હશે તે આપણે જોઈએ. ચલો, રિયાએ બધી ગાડી એને જોઈ હશે. કઈ જોઈ હશે? ઓટો, પછી બાઇસિકલ, પછી સામાન ભરેલી ટ્રકો, એમ બીજા ઘણા બધા એને વ્હીકલ્સ એને જોયા હતા. તે જ સમયે તેની ટ્રેન એની બાજુમાંથી બીજી ટ્રેન ક્રોસ થાય છે. તો એ શું કરે છે? હિમાંશુ, એનો ભાઈ અને રિયા બંને શું કરે છે? ટ્રેનના ડબ્બા ગણે છે. જો આપણે જ્યારે પણ જઈએ ટ્રેનમાં બેસે તો આપણી બાજુમાં પણ બીજી ટ્રેન જતી હોય છે, તો આપણે શું કરતા હોય છે? ડબ્બા ગણીએ કે કેટલા ડબ્બા છે, તો ગણાય ન ગણાય? કે આપણી પણ ટ્રેન ફાસ્ટ ચાલતી હોય અને પેલી પણ ટ્રેન જો ફાસ્ટ ચાલતી હોય તો આપણાથી તે ડબ્બા ગણાય નહીં. તમારે તમારી ઉંમરના જ્યારે ટીચર હતા ને, તો ટીચર પણ એમના ફેમિલી સાથે જતા હતા, તો જ્યારે પણ અમે જઈએ ને તો સ્ટેશન પર હજી પગ મૂકીએ ને એટલે એમ જ એનાઉન્સ કરે કે આવી આ ગાડી લેટ છે. તો હવે ત્યાં બેસી બેસીને તો આપણે બોર થઈ જવાય, બરાબર? પ્લેટફોર્મ પર તો કોઈ ગેમ રમાય નહીં આપણાથી. તો ટીચર અને એની સિસ્ટર શું કરતા હતા ખબર છે? ટ્રેન જતા ને જેટલી પણ ટ્રેન જાય ને તો શું કરીએ, તેના ડબ્બા ગણીએ. 1 2 3 4 5. મને પહેલેથી એ રીતે ડબ્બા ગણવાની બહુ જ આદત હતી. તમારી જેવી ઉંમર હતી ને ત્યારે હું પણ આવું જ કરતી હતી. ખાલી એક વાર તમે જશો ને સ્ટેશન પર અને જયારે ટ્રેન આવતી હોય ને ત્યારે તમે ડબ્બા ગણજો, તમને બહુ મજા આવશે. ક્યાં આપણો ટાઈમ નીકળી જાય તે આપણને ખબર પડતી નથી. તમે પણ આવું કરજો, બહુ મજા આવશે. તમને એવું પૂછાય, ક્વેશ્ચનમાં પણ પૂછાય કે ફાટક પાસે રિયાએ શું શું જોયું હતું, તો તમારે લખવાની કયા કયા આપણે ટીચર તમને બતાવ્યા ને એ બધી ગાડીઓના નામ તમારે લખવાના. તમને સમજ પડી ગઈ બધાને? હવે તમને લોકોને ઘણા બધા એવા ક્વેશ્ચન પૂછાશે, બરાબર ને, જે આપણે જોઈ ગયા છે. હવે આપણે જોઈશું બીજો ટોપિક નેક્સ્ટ પ્રિયરમાં.